ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં થોડા દિવસો પહેલાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુરતની પૂણા ગામની પોલીસે તેમની ધરપકડ કરી હતી. હાલ કીર્તિ પટેલને જામીન પર છોડવામાં આવ્યા છે. પરંતુ હવે કીર્તિ પટેલને લઈને એક બીજો વિવાદ સામે આવી રહ્યો છે, જેમાં કીર્તિ પટેલ ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે એક છોકરાને ફસાવ્યો હતો અને બાદમાં સમાધાન કરવાના 25 લાખ રૂપિયા માગ્યા હતા. અને આ છોકરાના પરિવારને કીર્તિ પટેલ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. પછી એ છોકરાના પિતાએ પોલીસ કેસ પણ કર્યો હતો, પરંતુ કીર્તિ પટેલ એક ટિકટોક સ્ટાર હોવાથી તેમના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં ન હતી આવી. કીર્તિ પટેલે જેની પાસેથી 25 લાખ રૂપિયા સમાધાન કરવાના માગ્યા હતા, એમણે હાલ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ઇન્ટરવ્યૂ પણ તમે જોઈ શકો છો, જેમાં તે શું કહી રહ્યા છે. મારા છોકરો જે ભાવે છે એને ફસાવવામાં આવ્યો હતો, અને ફસાવ્યા પછી મારી માથે ખોટો પોલીસ સ્ટેશનમાં અરજી આપીને સમાધાનના પેટે મારી પાસે 20 લાખ રૂપિયા ખંડણી લેવા માટે અમારે ત્યાં 3-4 વ્યક્તિને મોકલેલા હતા. તે સીસીટીવી કેમેરામાં કેદ કરેલા છે. શું માંગ કરી રહ્યા હતા? કે 20 લાખ રૂપિયા આપો સમાધાનના, નકર પછી છે ને તમારા છોકરા સ્કૂલેથી અપહરણ કરી જશું એમ. બસ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર અમે સીસીટીવી કેમેરા સાથે અરજી અને પ્રૂફ સાથે અમે આપેલું, પણ છતાં અમને ત્યાં કોઈ જાતનો ન્યાય મળેલ નથી. તો આવી રીતે કીર્તિ પટેલનો એક નવો વિવાદ સામે આવી રહ્યો છે. હમણાં થોડા દિવસો પહેલા કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલે રઘુ બળવાન નામના શખ્સ પર મારામારી કરી હતી, માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને એની પહેલાં પણ કીર્તિ પટેલ પર કેસ થઈ ચૂક્યો છે. ત્યારે કીર્તિ પટેલે ઘોડ સાથે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોને કારણે વિવાદ થયો હતો. એના કારણે કીર્તિ પટેલને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલ કીર્તિ પટેલને રઘુ ભરવાડ ઉપર મારામારી કરવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે. કીર્તિ પટેલને જ્યારે ઘોડ પકડવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો અને ત્યારે તે દંડ ભરવા જાય છે ત્યારે પણ તેમણે એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોમાં તેમણે દંડ ભરી અને તેની રસીદ પણ બતાવી હતી. પરંતુ આ વખતે જ્યારે કીર્તિ પટેલને જામીન પર જેલમાંથી છોડવામાં આવ્યા છે ત્યારે તેમણે કોઈ વિડીયો બનાવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે કીર્તિ પટેલ આના પર વિડીયો બનાવે છે કે નથી બનાવતા. તો બસ મિત્રો, અમારા આ વિડીયો માટે આટલું. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી શકે.